સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા જયપુરી લુહાર સમાજની જનરલ સભા મળી હતી, જેમાં પ્રાંતિજ તાલુકાના જયપુરી લુહાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની સમાજના લોકો દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે સિનેમા રોડ ઉપર આવેલ આશિયાના સોસાયટી ખાતે રહેતા લુહાર ઇસ્માઇલભાઈને ત્યાં જયપુરી લુહાર સમાજ ગુજરાતના પ્રમુખ ઇસ્માઇલભાઈ લુહારની સૂચના અનુસાર પ્રાંતિજ તાલુકા જયપુરી લુહાર સમાજની જનરલ સભા મળી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા જયપુરી લુહાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તાલુકા જયપુરી લુહાર સમાજના પ્રમુખ તરીકે લુહાર ઇસ્માઇલભાઈ પૂરાભાઈની વરણી કરવામાં આવી હતી, તો ઉપપ્રમુખ તરીકે લુહાર સિરાજભાઈની વરણી કરવામાં આવી હતી અને મંત્રી તરીકે લુહાર સલમુભાઈ ચોમુવારાની તેમજ સહમંત્રી તરીકે લુહાર સમીરભાઈની વરણી કરવામાં આવી હતી. તો કારોબારી સભ્યોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન લુહાર સફિકભાઈ તેમજ લુહાર ઇસ્માઇલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મોહસિનભાઈ છાલોટિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારો કાર્યક્રમ હતો કે પ્રાંતિજ તાલુકા લેવલના લુહાર સમાજના અમારા અહીંયા મકાનો હતા જે પ્રાંતિજના તાલુકા લેવલમાં, એટલે અમારા સમાજ સુધારા માટે અમારે એક નાની મિટિંગ બોલાવી હતી અને મિટિંગની અંદર અમારા સમાજના આગળ હિંમતનગર સાબરકાંઠા જિલ્લાની અંદર અહીંયા પ્રાંતિજ તાલુકાનો અમારો પ્રતિનિધિ ચૂંટાયા કે જે અમારે ઉપપ્રમુખ પ્રમુખ બનાયા એ સાબરકાંઠા ની અંદર ઇસ્લામભાઈ લુહાર હિંમતનગરની અંદર એ લોકોએ અત્યારે મોટો પ્રોગ્રામ કરેલો કે સમાજના આપણા રીતિરિવાજો સુધારીને આપણા સમાજની અંદર કંઈ પ્રગતિ કરીએ અને જે પછાત આપણે રહી ગયા છીએ તો સરકાર બી અમારી સાંભળે કે ભાઈ અમારે પછાત પાછળ રહી ગયા છે. તો અમારે શૈક્ષણિક સંસ્થાઓના માટે બી અમે કંઈ અપીલ કરવા માગીએ છીએ ગાંધીનગરની અંદર બી, તો અમારે તાલુકા લેવલથી અમે આખા ગુજરાત લેવલના બનાવ્યા છે પ્રમુખ ને ઉપપ્રમુખો બરાબર સાબર. તો ગુજરાતની અંદર આજે અમારું પ્રતિનિધિ હિંમતનગર ખાતે રાખેલું છે ટોટલ ઇસ્લામભાઈ લુહારને ખાતે, એટલે એ અમારી રજૂઆતો સાંભળશે અને અમારો સમાજનો લેવલ અહીંયા સમાજની શિક્ષણ સંસ્થાઓ માટે કંઈક બી સાબરકાંઠાની અંદર અમારું કંઈ એક હોલ સરકાર પ્રતિનિધિ કરે અને શિક્ષણ સંસ્થાઓમાં અમારા બાળકોને લાભ મળે. આજે અમારા સમાજનો જયપુર ગુજરાતી લુહાર સમાજનો આજે એક સમારંભ હતો. અમે એક કમિટી બનાવી છે ઇસ્લામભાઈ હિંમતનગરવાળાના નેજા હેઠળ અને એના અનુસંધાનમાં અમે આજે અહીં એક મિટિંગ કરી છે, જેવું પ્રોગ્રામ નાનો એવો પ્રોગ્રામ કર્યો છે જેની અંદર અમે ગામના સર્વે ભાઈઓ નાના મોટા સૌ ભેગા થયા છીએ અને આનો ખાસ હેતુ અમારો એવો છે કે સમાજના સુધારણા માટે અમે આ એક પ્રોગ્રામ ગોઠવ્યો છે અને કમિટી બનાવી છે. એની અંદર અમે અમારા જે રિવાજો છે એના કંઈક અદલાબદલી કરીશું, કંઈક વિકાસના કામો કરીશું, કંઈક શિક્ષણ ક્ષેત્રે પેલું કરીશું, કંઈક મેડિકલ ક્ષેત્રે કંઈક પ્રગતિ કરીશું અને સમાજના સુધારા માટે અમે આ એક પ્રોગ્રામ ગોઠવેલો છે. હવે આજરોજ પ્રાંતિજ લુહાર સમાજ દ્વારા એક કમિટી બનાવવામાં આવી, કમિટી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી. પ્રમુખે જે પ્રમાણે ઇન્ટરવ્યૂ આપ્યું કે ભાઈ હવે સમાજના જે શૈક્ષણિક કામો છે, હેલ્થના કામો છે, જાગૃતિના કામો છે, જે વધારાને જે પણ બિનજરૂરી જે નુશંસો છે દૂર કરવાની આ ઉંમરે જો એ પોતે એક વાત કરતા હોય તો મારી એક અપીલ છે કે સમાજના નવયુવાનો પણ આગળ આવી અને સમાજના જે કુરિવાજો છે દૂર કરવા જોઈએ અને સમાજની દિન બદિન પ્રગતિ થાય, માનવતાની મિસાલ આપે લુહાર પ્રાંતિજ લુહાર સમાજ અને ગુજરાત અને દેશમાં નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવું.